केशोद तालुकाना मोवाणा गामे युवतीने गर्भवती बनावतो प्रेमी प्रेमिका युवतीने अपनावा इनकार करता केशोद पोलीस स्टेशनमां नोंधावी फरियाद। केशोद તાલુકાના મોવાણા ગામે રહેતી યુવતીને એના જ ગામના યુવાન સાથે પ્રેમ થઈ જતા યુવાનીમાં પ્રેમ પાંગર્યો હતો। 1.5 વર્ષના પ્રેમ સંબંધમાં યુવતી ગર્ભવતી બનતા પ્રેમીએ સ્વીકારવા અનાદર કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં મહિલા કોન્સ્ટેબલ શમીનાબેન બેલીમ સમક્ષ યુવતીએ કરેલી વાત મુજબ 1.5 વર્ષ અગાઉ મોવાણા ગામે ડેમમાં માટીના ટ્રેક્ટર ભરવામાં આવતા હતા, ત્યારે ગામના યુવાન માર્શલ વડાળિયા સાથે બળતણ વીણવા જતા પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારબાદ વારંવાર મળતા હતા, છેલ્લે યુવાનની વાડીમાં શરીર સંબંધ બાંધતા ગર્ભ રહી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું। યુવતીએ પોતાની શારીરિક ફેરફારની હકીકત યુવાનને કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તારે જે કરવું હોય તે કર, મારે કંઈ લેવા દેવા નથી, અને વધુમાં ધમકી આપી હતી કે કોઈને મારા વિશે કહીશ તો જીવતી સળગાવી દઈશ। ગભરાઈ ગયેલી યુવતીની હકીકત ધ્યાને લઈ કેશોદ પોલીસ દ્વારા કલમ 376-506-2 એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ DYSP BJ ગઢવી ચલાવી રહ્યા છે। કેશોદ તાલુકાના મોવાણા ગામમાં બનાવ બનતા ચર્ચા શરૂ થઈ ગઈ છે। બનાવના આરોપી યુવાનને DYSP તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ તારીખ 21-2-2019 રોજ ભોગ બનનાર મોવાણા ગામના એક દલિત પરિવારના દીકરી, જેઓના મા બાપ સાથે અહીં ફરિયાદ કરવા આવેલ, જે સબબ મોવાણા ગામના જ માર્શલ વડારિયા કરીને પટેલે એમની ભોગ બનનાર દીકરીને લગ્નની લાલચ આપી અને એમના પોતાના વિશ્વાસમાં લઈ અને આ જે દુષ્કર્મ એમને આ ભોગ બનનાર સાથે કરી અને એમને લગ્ન કરી લેશું એવી લાલચ આપેલ, તે દરમિયાન ભોગ બનનાર સાથે આ એક દુષ્કર્મ કરી ત્યારબાદ તેમને સ્વીકારવાની ના પાડતા પોતે અહીં ફરિયાદ કરવા આવેલ, જેથી કરીને આ ભોગ બનનારનું નિવેદન લઈ ફરિયાદ કરી અને આરોપીને અટક કરવા માટે આગળની તપાસ અમોએ DYSP STSCSL નાફોદીશ્રીના તરફ કાઢેલ છે અને આ ફરિયાદ દરમિયાન આરોપી પોતે મોટા મોવાણા ગામનો જોઈ અને પોતે ટ્રેક્ટર ચલાવતો હોય અને મોબાઈલ નંબર અને એમના મેળવી અને આગળની તપાસ તજવીજ ચાલુ કરી। ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ।